જય માતાજી બધા મિત્રો, ને તો એક આપણા નવા બ્લોગ માં બધાને સ્વાગત છે. ને કેમ છે બધા? મજામાં? તો મજામાં જ હશો ને. આજ તો આપણે ઈદ ને કહેવાય ડાબા થોડાક વધી ગયા છે, તો આપણે મસ્ત મજાના છે ને ડાબા કમ્પ્લીટ કાપી નાખી. બધા કહેવાય ડાબા બહુ વધી ગયા છે. હમણાં કેટલા ટાઈમ થી રાઈડ કરી નથી આપણે, તો વિડીયો હમણાં મૂકતા નથી. જૂના વિડીયો પડ્યા એ આપણે મૂકીએ છીએ, નવા વિડીયો કોઈ મૂકતા નથી, રાઈડ કરતા નથી હમણાં. તો કેટલા ટાઈમ થી એ બધું બંધ છે, રાઈડ કરી નથી, એટલે ડાબા વધારે વધી ગયા છે. ને આપણે જો હમણાં ઓલો ભાઈ આવે એટલે આપણે મસ્ત મજાના કહેવાય ડાબા કાપી અને મસ્ત કરી દઈએ બધું. આપણે થોડાક દિવસ તો આ છે બાદલ ઘોડો, ને આપણે જે આપણે ઈદને બતાવ્યો તો એ ઘોડો છે બાદલ, ને પંચકલ્યાણી કાળો પંચકલ્યાણી ઘોડો છે. તો આપણી ઈદ છે એ સબર છે, ને હમણાં જો 9 તારીખે ગઈ 9 તારીખે એપ્રિલ મહિના 9 તારીખે અને 10 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. એટલે આપણે સફર છે એટલે રાઈડ હમણાં કરતા નથી. પેલા તો રાઈડ કરતા હતા, 6-7 મહિના સુધી રાઈડ કરતા હતા. હવે 8-9 મહિના 10 મહિના પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે રાઈડ હમણાં બંધ કરી દીધી છે, અને હમણાં 1-2 મહિનો થયો હશે આપણે રાઈડ કરી જ નથી બિલકુલ, એટલે રાઈડ કરતા જ નથી. એટલે ડાબા વધી ગયા છે, તો એ ડાબા કપાવવા પડશે. અને પછી આપણે હમણાં લગ્નમાં લઈ જવાની છે, તો બુલેટ પૈકી દોરી લઈ જશું. મસ્ત બુલેટ પૈકી પાસે મસ્ત રહેવાલા લે છે, તો બુલેટ પૈકી આપણે લઈ જવું. રાઈડ તો હમણાં કરતા જ નથી બિલકુલ, સાવ બંધ જ છે રાઈડ. એટલે રાઈડ ન કરીએ એટલે ડાબા વધી જાય, બી એકલું ખાવ બાંધી બાંધી રહીએ એટલે ડાબા વધી જાય. તો આપણે એ હીર ને આપણે બાદલ રાજકોટ થી બાદલ ઘોડો બતાવ્યો છે, એની વિડીયો તમને આમાં રાખીશ. હાલો, તો હવે આપણે ફાઇનલી ડાબા ધીમે ધીમે ઘોડીના કપાનું કરી દીધું ચાલુ, ને જો થોડા હજી તોફાન કરે છે કારણ કે ડાબા હમણાં બહુ વધી ગયા હતા. કેટલો સમય છે રાઈડ કરેલી નહોતી, તો ડાબા ફૂલ વધી ગયા હતા અને પોચી જગ્યામાં બંધ વધારે બંધાતી હતી, એટલે ડાબા વધારે પડતા કંઈક વધી ગયા હતા. આગલા પગના ડાબા વધારે વધતા, પાછલા પગના ડાબા તો વધે નહીં. તો હવે આપણે ફાઇનલ મસ્ત મજાના જો બે પગના મસ્ત મજાના ડાબા કમ્પ્લીટ બનાવી દીધા છે. તો આપણે જો કાપીને કમ્પ્લીટ કરી દીધું, હવે ધીમે ધીમે થોડું ક્યારેક ક્યારેક રાઈડ કરતા જશું એટલે આ ડાબા પાછા વધે નહીં, કારણ કે પોચી જગ્યા બંધાતી એટલે ડાબા પાછા વધવાનું ધીમે ધીમે ચાલુ થઈ જાય. એટલે એનો